શ્રી ગણેશાય ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો યુટ્યુબમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ છવ્વીસ મે બે હજાર બાવીસ ગુરુવારે આવતી વૈશાખ માસના વદ પક્ષની એકાદશી અપરા એકાદશીની વ્રત કથા મહિમા મુહૂર્ત જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શાંતાકારમ ભુજગસૈનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન ગગનસદૃશમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભવય સર્વલોક એકનાથમ સર્વલોક એકનાથમ બોલો ભગવાન શ્રી નારાયણની છે મેરી દવા મેં ભી તુમ મેરી દુઆ મેં ભી તુમ મેં અગર જી રહ હું ઉજહ ભી તુમ હે ભગવાન શ્રી કૃષ્ણ કૃપા કરો કૃપા કરો કૃપા કરો મિત્રો એકાદશી એકાદશી એટલે ભગવાન શ્રી નારાયણને અત્યંત પ્રિય સમર્પિત આ તિથિ છે જે તિથિ એ ભક્તો ભગવાન શ્રી નારાયણનું પૂજન યજન કરીને મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે ભગવાનની પૂજા કરીને ભુક્તિ અને મુક્તિ પ્રાપ્ત કરી શકે છે ભગવાન નારાયણને એકાદશી અત્યંત પ્રિય છે આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મો કરવા માટે જપ તપ વ્રત ઉપવાસનું સૂચન જે કરેલું છે તેમાં એકાદશીનું મહત્ત્વ ઘણું છે એકાદશી એટલે અગિયારસ દર માસે બે એકાદશી આવે છે એક શુદ્ધ પક્ષની અને બીજી છે વધ પક્ષની આમ કુલ વર્ષની ચોવીસ એકાદશી થાય છે જ્યારે ત્રણ વર્ષે પુરુષોત્તમ માસ આવે છે એ મહિનાની બે એકાદશી આમ કુલ છવ્વીસ એકાદશી થાય છે આ છવ્વીસે એકાદશી ભગવાન નારાયણનું પૂજન યજન કરીને ભક્તો પોતાનું કલ્યાણ કરે છે મુક્તિના દાતા છે ભગવાન શ્રી નારાયણ ભૂપતિ શ્રીપતિ ભગવાન નારાયણ આ જગતનું પાલન પોષણ કરનાર દેવ છે પરમપિતા પરમાત્મા છે ભગવાનને એકાદશીનું વ્રત અત્યંત પ્રિય છે જે ભક્તો એકાદશીનું વ્રત કરે છે તેના સર્વે પાપો નષ્ટ થાય છે અશ્વમેઘ યજ્ઞ સમૂહ પુણ્ય પ્રાપ્ત થાય છે મિત્રો વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશી કે જેને અપરા એકાદશી કહેવાય છે તેનું મુહૂર્ત પણ આપણે જાણી લઈએ અપરા એકાદશી તિથિનો પ્રારંભ થાય છે તારીખ પચીસ મે બે હજાર બાવીસ સવારના દસ ને બત્રીસ મિનિટે જે પૂર્ણ થાય છે તારીખ છવ્વીસ મે બે હજાર બાવીસ સવારે દસ ને ચોપન મિનિટે સૂર્યોદયની તિથિ પ્રમાણે આપણે એકાદશીનું વ્રત કરીએ છીએ માટે છવ્વીસ તારીખે એકાદશીનું વ્રત કરવાનું રહેશે વ્રતના પારણા સિત્યાવીસ તારીખે કરવાના રહેશે સવારે પાંચને પચીસ મિનિટથી લઈને આઠને દસ મિનિટ સુધી દ્વાદશી તિથિએ જ પારણા કરવા શુભ મનાય છે આ દ્વાદશી તિથિ પૂર્ણ થાય એટલે તેરસની તિથિ પ્રારંભ થાય છે દ્વાદશી તિથિ પૂર્ણ થાય છે તારીખ સિત્યાવીસ મે બે હજાર બાવીસ સવારના અગિયારને સુડતાલીસ મિનિટે ત્યારબાદ તેરસની તિથિ પ્રારંભ થાય છે માટે આ બારસની તિથિ દરમિયાન પારણા કરી લેવા જોઈએ પારણામાં પણ દાન પુણ્ય કરવાનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે જેમાં આપણે એકાદશીના દિવસે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરીએ છીએ ગાય માતાની સેવા કરીએ છીએ પીપળાના વૃક્ષનું પૂજન કરીએ છીએ તુલસી માતાજીની સેવા પૂજા કરીએ છીએ એવી જ રીતે દ્વાદશીના દિવસે પણ આ જ નિયમ હોય છે આ ઉપરાંત બ્રાહ્મણ દેવને સીધું સામગ્રી પણ દઈ શકાય દક્ષિણા સહિત જેવી જેની શક્તિ ભાવના એ પ્રમાણે વ્રતનું ઉજવણું કરી લેવું જોઈએ એકાદશી વ્રત કરનારે સર્વપ્રથમ સવારે વહેલા ઉઠીને સ્નાતિથી પરવારીને સંકલ્પ અવશ્ય કરવો જોઈએ કે પોતે એકાદશીનું વ્રત કઈ રીતે કરવા માગે છે એક ટાઈમ ભોજન લેવા માગે છે કે ઉપવાસ આમ તો એકાદશીનું વ્રત ના થાય વૃદ્ધ બાળક ગર્ભવતી મહિલાએ તો પણ ભગવાનની ક્ષમા માંગીને આ દિવસે ગીતાજીનો પાઠ વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરી શકાય છે અથવા મનમાં ભગવાન નારાયણના મંત્ર જપ કરી શકાય છે સાત્વિકતા ધારણ કરી લેવી જોઈએ તો પણ વ્રત થઈ જાય છે વ્રત કરનારે ખાસ કરીને એ વાતનો ખ્યાલ રાખવો જોઈએ કે આ દિવસે લસણ ડુંગળી કે રાંધેલો ભાત આરોગવો જોઈએ નહીં કોઈ પણ વ્યસન રાખવું જોઈએ નહીં ઘરમાં પણ કોઈ પણ તામસિક ભોજન પ્રવેશ કરવો જોઈએ નહીં શુદ્ધતા રાખવી જેથી ઘરમાં નારાયણની ભક્તિ કરીને આપણું મન બુદ્ધિ પવિત્ર થાય એકાદશીનું વ્રત કરનારે સવારે સંકલ્પ કરીને ત્યારબાદ આપણા પૂજા મંદિરમાં જ્યાં ભગવાન નારાયણના કોઈપણ સ્વરૂપ બિરાજમાન રાખેલું હોય જો ભગવાન બાલગોપાલની મૂર્તિ હોય ફોટો હોય ભગવાન નારાયણનું કોઈ પણ સ્વરૂપ હોય તેને આ દિવસે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરવું જોઈએ આ દિવસે ભગવાનને સાજ શૃંગાર કરીને ત્યારબાદ ભગવાનની સામે ભોગ લગાવાય છે ભોગમાં તુલસી પત્ર અવશ્ય અર્પિત કરવા ભગવાનના શ્રી ચરણોમાં પણ પત્ર અર્પિત કરવા જોઈએ આમ કરવાથી સર્વે પાપ નષ્ટ થાય છે એવી શુભ તિથિ છે એકાદશીની ત્યારબાદ સીઝનના ફળ પણ ભગવાનને ભોગ લગાવી શકાય છે ભોજન બનાવીને પણ ભગવાનને ભોગ લગાવીને ગાય માતાને ખવડાવી શકાય છે આ ઉપરાંત આ દિવસે ભગવાનની સામે ધૂપદીપ નૈવેદ્ય આરતી કરીને ત્યારબાદ ભગવાનને રીઝવવા માટે ધોળ કીર્તન પણ કરાય છે રાત્રે બાર વાગ્યા સુધી જાગરણ થાય છે એકાદશીના દિવસે સવારે અને સાંજે તુલસી માતાજીની પૂજા કરાય છે તુલસી માતાજીની બાજુમાં ઘીનો દીપક પ્રગટાવાય છે કારણ કે તુલસી એ સાક્ષાત લક્ષ્મીજીનું સ્વરૂપ મનાય છે તુલસી માતાજીની પૂજા કરવાથી ઘરમાં સકારાત્મક પ્રભાવ રહે છે અને નેગેટિવ શક્તિ નો પ્રભાવ નષ્ટ થાય છે આરોગ્ય જળવાઈ રહે છે આ દિવસે ગાય માતાની ખાસ સેવા પૂજા કરવી જોઈએ ગાય માતાને લીલું ઘાસ ખવડાવવું જોઈએ ગુરુવાર છે બૃહસ્પતિ દેવનો વાર છે જે ભક્તો બૃહસ્પતિ વ્રત કરતા હોય તે પણ એકાદશીનું વ્રત જોડે જોડે કરી શકે છે આ ઉપરાંત દેવની પૂજા એટલે ભગવાન નારાયણની પૂજા કહેવાય છે માટે આ ઉત્તમ દિવસ છે એકાદશીનો તિથિ પણ શુભ છે અપરા એકાદશીના દિવસે લક્ષ્મી સહિત નારાયણનું પૂજન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે વૈશાખ માસના આ વધ પક્ષની એકાદશી ઘણી પવિત્ર છે આ દિવસે ખાસ કરીને કાકડીનો ભોગ ભગવાનને લાગે છે કાકડી એ ઠંડી કહેવાય છે ઠંડકનો ભોગ લાગે છે ગરમીની સિઝન છે આ દિવસે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું જોઈએ અને જો બની શકે તો સવારે પીપળાના વૃક્ષના થડમાં મીઠું જળ અર્પણ કરીને પિતૃદેવને તર્પણ કરવું જોઈએ એવી ભાવના રાખવી જોઈએ અને બની શકે તો પિતૃદેવને આ એકાદશીનું પુણ્ય પણ આપવું જોઈએ આમ કરવાથી પિતૃદેવને મોક્ષ પ્રાપ્ત થાય અને એમના આશીર્વાદથી આપણા વંશની વૃદ્ધિ થાય આપણું કલ્યાણ થાય ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે એવી શુભ એકાદશી છે અપરા એકાદશી આ દિવસે કોઈ પણ સાથે ઝઘડો વિવાદ કરવો નહીં કે ગુસ્સો કરવો નહીં બની શકે ત્યાં સુધી મનમાં હૃદયમાં હરિસ્મરણ કરતા રહેવું જેને આપણે ઉપવાસ કહીએ છીએ હરિની નજીક જવું એટલે ઉપવાસ કર્યો કહેવાય છે સાચા અર્થમાં તો એકાદશીનું વ્રત એ જ છે કે આપણે જીવનમાં સાત્વિકતા રાખીએ હરિનું નામ સ્મરણ કરતાં કરતાં કોઈની કુતલી ના કરીએ અને પ્રભુ ભજનમાં મન લગાવીને રાખીએ તે પણ મોટું અને મહાન વ્રત છે ભૂખ્યા રહેવું એ વ્રત નથી વ્રત હંમેશા મંગલ અને કલ્યાણના માર્ગે લઈ જાય તેને જ વ્રત કહેવાય છે જે વ્રત આપણી માનસિક શારીરિક રીતે સક્ષમતાથી થાય તે વ્રત જ શુભ પ્રદાન કરનારું છે જીવનમાં કલ્યાણ કરનારું છે માટે માનસિક બૌદ્ધિક દ્રષ્ટિએ પણ આપણે શુદ્ધતા રાખવી જોઈએ માત્ર ઉપવાસ કે ભોજનનો ત્યાગ કરવાથી જ વ્રત થયું ના કહેવાય મિત્રો આમ એકાદશીનું વ્રત એ ખૂબ જ મંગલકારી છે મંગલમય પ્રભુ નારાયણને પ્રિય એવું આ વ્રત કરવાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે અને અંતે મુક્તિ પ્રાપ્ત થાય છે તો મિત્રો આપણે સાંભળ્યું એકાદશીનું મુહૂર્ત તથા મહિમા હવે આપણે સાંભળીએ આ અપરા એકાદશીની વ્રતકથા બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિની જે યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે હે પ્રભુ વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે તે કૃપા કરીને મને કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે હે રાજન વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ અપરા છે કારણ કે તે અપાર ધન દેનારી છે તે પુણ્ય આપનારી અને પાપને નષ્ટ કરનારી છે જે મનુષ્ય એકાદશીનું વ્રત કરે છે તેની આ લોકમાં પ્રસિદ્ધિ થાય છે યશ કીર્તિ ધન વૈભવની પ્રાપ્તિ થાય છે અપરા એકાદશીના વ્રતના પ્રભાવથી બ્રહ્મ હત્યા ભૂત યોની બીજાની નિંદા આદિના પાપ પણ નષ્ટ થાય છે આ વ્રતથી પરસ્ત્રીની સાથે ભોગ કરનારના પાપ પણ નષ્ટ થાય છે ખોટી સાક્ષી અસત્ય ભાષણ ખોટું વેદનું વાંચન ખોટું શાસ્ત્ર બનાવવું ખોટા જ્યોતિષી ખોટા વૈદ્ય આદિ બધાના પાપ અપરા એકાદશીના વ્રત કરવા માત્રથી નષ્ટ થાય છે જે ક્ષત્રિય યુદ્ધ ક્ષેત્રથી ભાગી જાય છે તેઓ નરકમાં જાય છે પરંતુ અપરા એકાદશીના વ્રતથી તેમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે જે શિષ્ય ગુરુથી વિદ્યા ગ્રહણ કરે છે પરંતુ પછી તેમની નિંદા કરે છે તે અવશ્ય નરકમાં જાય છે તે પણ અપરા એકાદશીનું વ્રત કરે તો સ્વર્ગ પ્રાપ્ત કરી શકે છે જે ફળ ત્રણ પુષ્કરોમાં સ્નાન કરવાથી અથવા કાર્તક માસમાં સ્નાન કરવાથી અને ગંગાજીના તટ પર પિંડદાન કરવાથી મળે છે તે ફળ અપરા એકાદશીના વ્રત કરવા માત્રથી પ્રાપ્ત થાય છે સિંહ રાશિવાળાએ બૃહસ્પતિના દિવસે એટલે કે ગુરુવારના દિવસે ગોમતીજીમાં સ્નાન કરવાથી કુંભમાં શ્રી કેદારનાથજીના દર્શન કરવાથી તથા બદ્રિકાશ્રમમાં સ્નાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ અપરા એકાદશીના વ્રત કરવા માત્રથી થાય છે હાથી ઘોડાના દાનથી તથા યજ્ઞમાં સ્વર્ણ દાનથી જે ફળ મળે છે તે ફળ અપરા વ્રતના ફળના બરાબર છે હાલમાં જ વીયેલી ગાય ભૂમિ અથવા સ્વર્ણના દાનનું ફળ પણ આ અપરા એકાદશીના ફળ બરાબર કહેવાયું છે અપરા એકાદશીનું વ્રત પાપરૂપી અંધકારના નાશ માટે સૂર્ય સમાન છે તેથી મનુષ્યએ અપરા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ આ વ્રત બધા વ્રતોમાં શ્રેષ્ઠ છે અપરા એકાદશીનો દિવસ ભક્તિપૂર્વક રહેવાથી વિષ્ણુપદની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે હે ધર્મરાજ લોકના ભલા માટે મેં તમને આ વ્રતની વિધિ કહી આ વ્રતનું મહાત્મય સંભળાવ્યું આ કથાના પાઠથી અથવા શ્રવણથી સર્વ પાપોથી મુક્તિ થવાય છે એવી રીતે બ્રહ્માંડ પુરાણમાં વૈશાખ કૃષ્ણ પક્ષની અપરા નામની એકાદશીનું મહાત્મય કહેલું છે બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિની જય તો મિત્રો આપણે સાંભળી અપરા એકાદશીની મહિમા વ્રત કથા મુહૂર્ત મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે આ અપરા એકાદશીના દિવસે પીળા વસ્ત્ર ધારણ કરીને ભગવાન લક્ષ્મીપતિની પૂજા કરવાથી ભગવાન મહાદેવની પૂજા આરાધના કરવાથી તથા ભગવાન શ્રી બૃહસ્પતિ દેવની પૂજા આરાધના કરવાથી સર્વે પાપો નષ્ટ થાય છે આ અપરા એકાદશીના દિવસે ગુરુવારે માતા મહાલક્ષ્મીને હળદરથી લેપન કરવું જોઈએ ભગવાન નારાયણને પણ હળદરનું કે કેસરનું તિલક કરવું જોઈએ આમ કરવાથી ગુરુ ગ્રહ મજબૂત થાય છે અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે આ ઉપરાંત તુલસીનું પત્ર નાખેલ ભગવાનને ખીર અર્પિત કરવી જોઈએ ત્યારબાદ એ ખીરને ગાયને ખવડાવી દેવી જોઈએ આમ કરવાથી પણ જીવનમાં ધન ધાન્યની કમી રહેતી નથી આ દિવસે ભગવાન નારાયણને પ્રસન્ન કરવા માટે ગીતાજીનો પાઠ કરવો જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કહેવાયેલ ગીતાજીનો પાઠ કરવાથી કે સાંભળવાથી સર્વે પાપ નષ્ટ થાય છે વિષ્ણુ સહસ્ત્ર એક હજાર નામ ભગવાનના છે તે વાંચવા જોઈએ સાંભળવા જોઈએ આ ઉપરાંત શ્રીમદ્ ભાગવત મહાપુરાણનો પાઠ પણ સંભળાય કે કરાય જેમાં અજામિલનું ઉપાખ્યાન આપેલું છે તથા આ ઉપરાંત પ્રેત યોનીમાંથી મુક્તિ માટે ભગવાન શ્રી નારાયણને પ્રાર્થના કરવી જોઈએ આપણા પિતૃને તર્પણ કરવું જોઈએ પિતૃને આ એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરવી જોઈએ ભગવાન નારાયણ સ્વયં મહાનમાં મહાન મોટામાં મોટા પિતૃ છે આપણા સૌના પિતા છે ભગવાન નારાયણની કૃપા થાય તો પિતૃઓને મુક્તિ પ્રાપ્ત થાય અને આપણા ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે એટલા માટે તો પિતૃ માટે નારાયણ બલિ પણ કરાય છે આ દિવસે ભગવાન નારાયણનું વિધિ વિધાનથી પૂજન અર્ચન કરીને વ્રત ઉપવાસ કરીને અથવા તો ભગવાનનું માનસિક રીતે સેવા પૂજા કરીને ભક્તિમાં લીન રહીને ભગવાનની કૃપા પ્રાપ્ત કરી શકાય છે એવી શુભ તિથિ કોઈ હોય તો તે છે આ અપરા એકાદશીની મિત્રો આ દિવસે ભગવાનની પૂજા અર્ચના કરીને ભક્તો સર્વે પાપોમાંથી મુક્તિ પ્રાપ્ત કરે છે ચાહે ગમે એવા હઠેલા પાપ હોય જાણીએ અજાણીએ કરેલા સર્વે પાપ ભૂલની ક્ષમા પ્રાપ્ત થાય છે આ એકાદશીના દિવસે એવા ભગવાન લક્ષ્મીપતિને આપણે વારંવાર વંદન કરીએ છીએ સાંભળ્યા શેઠને આપણે પ્રાર્થના કરીએ કે હે પ્રભુ આપની કૃપા સદેવ અમારી ઉપર રહે અને એટલા માટે તો કહેવાય છે એક દિન ચાવું હરિના ધામમાં ચેતીને ચાલજો જો રે સંસારમાં જોજો એ દિવસ ઓચિંતો આવશે રહેજો ગોવિંદના ગાનમાં એની ખબર સંદેશ નહીં આવે નહીં આવે તાર કે ટપાલ લેશે જવાબ ત્યાં પાપ અને પુણ્યના સમજીને લેજો રે ધ્યાનમાં મારા મારા જેને જેને માની રહ્યા છો ત્યાં તો એ નહીં આવે કામમાં માટે ચેતીને ચાલજો સંસારમાં શ્રીહરિના ગુણ લગાય અને ભગવાનનું નામ સંકિર્તન કરતાં કરતાં આ દેહ છૂટે અને પ્રભુ અંત સમયે આવીને હાથ ચાલે મસ્તક ઉપર હાથ રાખે અભય વરદાન દે અને એમના શ્રી ચરણોમાં સ્થાન પ્રાપ્ત થાય તો મુક્તિધામ પ્રાપ્ત થાય મિત્રો ભગવાનની ભક્તિ કરીને સુખ પ્રાપ્ત કરવાનો આ દિવસ છે અપરા એકાદશીનો હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ